नवसारी में भारे वरसाद ने कारण पूर बाद हवे स्थिति धीमे धीमे थाड़े पड़ी रही है। शहरनी नदियों जलस्तर में धीमे धीमे घटाड़ो थई रह्यो छे, जेने लई तंत्रए राहतनो श्वास लीधो छे। तो बीजी तरफ पाणीनो प्रवाह ओछो थता फसायेला लोकोना रेस्क्यूनी कामगीरी चाली रही छे। एनडीआरएफनी टीम गणदेवीमां फसायेला लोकोना रेस्क्यू करी रही छे। पाणीमां फसायेला चार परिवारनो रेस्क्यू करवामां आव्यो। अत्यार सुधी 10,000થી વધુ લોકોનો રેસ્ક્યુ કરાયો છે, એટલું જ નહીં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને ખડે પગે પણ રખાઈ છે। મહત્વનું છે કે ધોધમાર વરસાદને કારણે નવસારીના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા હતા, જેને પગલે 10 મસ્તા પાણીના પ્રવાહ વચ્ચે અનેક લોકો ફસાઈ ગયા, જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે। दक्षिण गुजरातना मोटा भागना जे गामो छे ते पूर स्थितिनी अंदर जोवा मळ्या हता। जेम जेम जे पाणीना स्तर घटी रह्या छे अने गामनी अंदर जे पाणी घटी रह्यो छे तेम तेम एनडीआरएफनी अने स्थानिक प्रशासननी टीम छे ते गामोनी अंदर पहोंची रही छे अने जे गामनी अंदर जे लोको फसाई रह्या छे तेमने बहार काढवा माटेनी जे कामगीरी छे ते करवामां आवी रही छे। हालमां दृश्यो जे रीते जोई शकाय ते प्रमाणे छे, गणदेवीना जे केटलाक जे गामो छे आ रेंगण्या जे खाड़ी छे, रेंगण्या खाड़ीनी अंदर जे पसार थतुं जे पाणी छे ते वहेण जोई शकाय छे। तेनी अंदर एनडीआरएफनी जे टीम छे ते पहोंची छे अने एक आखुं जे परिवार छे ते जे गामनी अंदर जे फसायुं हतुं तेमने बचाववा माटे एनडीआरएफनी टीम जे लाइव रेस्क्यू करी रह्या छे। जोई शकाय ते प्रमाणे एक साथे नानुं बाळक छे, एक नानी छोकरी छे, एक जे तेमनी पत्नी छे अने एक युवक छे। आम टोटल जे आखुं जे परिवार जे छे फसायुं हतुं तेमने हालमां एनडीआरएफनी टीम जे छे लाइव નદીના વહેણ વચ્ચે તેમણે લાઈવ રેસ્ક્યુ કરી અને બચાવવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કારણ કે હાલમાં જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે કે નદીના અંબિકા નદી છે, આજે કહી શકાય છે કાવેરી નદી છે, પૂર્ણા નદી છે, તેના નદીના જે સ્તર છે ધીરે ધીરે જે ઘટી રહ્યા છે, તેના કારણે હાલમાં જેટલા ગામો છે જે ગામોની અંદર પાણી જે સ્તર ઘટવાની સાથે હાલમાં તમામ ગામોની અંદર જે સ્થાનિક પ્રશાસન દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને લોકોને એક પછી એક રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય તે પ્રમાણે જે લાઈવ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે કે નદીની અંદર જે વચ્ચેથી તમામ લોકોને લાઈવ જેકેટ પહેરાવી અને તમામને જે બહાર કાઢવા માટે કામગીરી કરવામાં આવી છે। એનડીએફની ટીમ છે છેલ્લા સતત 4-5 દિવસથી આ નવસારી છે, ગણદેવી છે તે વિસ્તારની અંદર આ કામગીરી કરવામાં આવી છે। આ જે ગણદેવીનો આજે કેટલાક જે ગામો છે, આ ગણદેવી જે ગામ નગરપાલિકા લાગે છે, તે નગરપાલિકામાં આવતા જે ગામો છે તેમની અંદર જે રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે અહીં કરવામાં આવી રહી છે। એ સાથે એક નાનું બાળક છે જે એનડીએફના જે ખભા ઉપર બેસેલું છે। છેલ્લા 3-4 દિવસથી આ ગામોની અંદર આ રીતની સ્થિતિ જોવા મળતી હતી, કારણ કે ભૂખ્યા તરસ્યા જે કારણ કે ગામની અંદર આખું જે ગામની અંદર જે પાણીની જે ગામમાં પાણી જે ભરાયા હતા અને ત્યારે લોકો જે છેલ્લા 3-4 દિવસથી આ રીતની સ્થિતિનો સામનો કરી રહ્યા હતા અને આજે જે રીતે પાણી ઓસરતાની સાથે જ ટીમ સ્થાનિક પ્રશાસનની ટીમો જે લોકોને એક પછી એક બચાવવાની કામગીરી કરી રહી છે। હાલમાં જે વાત કરે તો 10,000થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। સ્થાનિક ફાયરની ટીમો છે, એનડીએફની ટીમો છે, તમામ લોકો છે એક પછી જે ગામોની અંદર જે પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ત્યાં જે વોચ કરે છે અને ત્યાં જો ગામની અંદર કોઈ ફસાયો હોય તો ત્યાં સૌ પ્રથમ જે એનડીએફની ટીમ જતી હોય છે અને ત્યાં તમામ લોકોને બહાર સુરક્ષિત કાઢવા માટે પ્રયત્ન કરવામાં આવતા છે। હાલમાં આ દ્રશ્યો જોઈ શકાય તે પ્રમાણે ગણદેવીના તમામ જે ગામો છે તેની અંદર આખું જે નાનું પરિવાર છે, જે નાનો છોકરો પણ છે, નાની દીકરી છે, આજે તમામ 3 લોકોને બહાર સહી સલામત રીતે આજે કાઢવામાં આવ્યા છે। હાલમાં જે રીતે સ્થિતિ છે તે જોવા મળી રહી છે, કારણ કે જે રીતે આ રીતની સ્થિતિ જોવા મળી હતી અને તમામ લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા છે। સર, કેટલા લોકો બહાર નિકાલા હે, ક્યાં માહોલ થા વહાં અંદર કેસે રેસ્ક્યુ કિયા ગયા? પાણી બહુ જ્યાદા હૈ ઓર ઉસકા ફ્લો ભી બહુ મતલબ તેજ હૈ, કમર કમર તક પાણી હૈ, લેકિન ક્યા હૈ ઉસકા ફ્લો થોડા થોડા અભી ડાઉન હો રહા હૈ ના, પાણી કા લેવલ જો હૈ। और ये 2 बच्चियां थी और एक ये छोटा बच्चा था, तो इनको रेस्क्यू करके लेके आए हम लोग। अभी कोई अंदर फंसा हुआ है ऐसा कोई बाहर माल? हाँ, कुछ लोग हैं लेकिन वो आना नहीं चाहते, वो सेफ जगह पे हैं। हाँ, उनसे पूछा भी है हमने कि आप आना चाहते हैं कि नहीं आना चाहते, तो वो उन्होंने कहा कि हम सेफ हैं, कोई दिक्कत नहीं है। જે રીતે જોઈ શકાય એનડીએફના અધિકારીઓ કહી રહ્યા છે કે હજુ પણ કેટલાક લોકો છે પણ તે પોતે સેફ હોવાની જે વાત કરી રહ્યા છે, તેના કારણે તમામ જે બાળકો છે તમામ લોકોને અહીં જે બહાર જે કાઢવામાં આવ્યા છે। આ પરિવાર છે તે પરિવાર જે અહીં જે છે તેમને પણ જે તેમાં એક નાનું બાળક છે તેમને પણ બહાર કાઢવામાં આવ્યા છે। આપણે જે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહી રહ્યા છે, કે કારણ કે જે નાનું બાળક હતું છેલ્લા 3-4 દિવસથી જે સ્થિતિ હતી કંઈક અલગ જ જોવા મળતી, કારણ કે ખાધા પીધા વગર ગામોની અંદર આખા પાણી ભરાયા હતા જેથી કાંઈ મળવું મુશ્કેલ હતું। આપણી સાથે જે આ પરિવાર છે અહીંયા આવ્યું છે તેમની સાથે વાત કરીશું, કેટલા દિવસથી અંદર હતા, કઈ રીતની સ્થિતિ છે અંદર? એક દિવસથી ફસાયા હતા આખા ગામમાં પાણી, ઘર ઉપર ક્યાં બેઠા હતા તમે? બીજા લોકોના ઘરે ગયેલા. બેટા શું કહેશો, કેટલા દિવસથી પાણીમાં હતા?
दो तीन दिनों से चार दिनों से चार दिनों से डर लग रहा था छह दिनों डर लग रहा था पानी से। किसने बाहर निकाला आपको? अंकल ने। कैसा लग रहा है अभी बाहर आके? अच्छा लग रहा है। જેરીતે જોશકા નાના બાળકો છે તે પાણીની અંદર ફસાયા હતા। એનડીએફની જે ટીમ છે ખરેખર કાબિલિયત કહી શકાય, કારણ કે ઘૂંટણ સુધીના જે નદીના જે વહેણ જે છે તેની વચ્ચે તમામ લોકોને રેસ્ક્યુ કરીને હાલમાં બહાર સહી સલામત કાઢવામાં આવ્યા છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, ટીવી 9 ગણદેવી।